વાત અમદાવાદની કરવામાં આવે તો સોમવારે અમદાવાદમાં મિની વાવાઝોડું ફૂંકાયું. અમદાવાદમાં બપોરે ધોમ ધકતા તડકા બાદ સાંજે 30 મિનિટમાં 3 દ્રશ્યો સર્જાયા. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો, ધૂળની ડમરી ઉડી, કાળા ડિબાંગ વાદળો આકાશમાં જોવા મળ્યા. સોમવારે અમદાવાદમાં જાણે મિની વાવાઝોડું હોય એટલો તેજ પવન ફૂંકાયો, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. જે આગાહી હવામાન વિભાગની હતી એ જ પ્રમાણે પવન ફૂંકાયો. અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલાક વિસ્તારોમાં તો પવન એટલો તેજ જોવા મળ્યો કે વૃક્ષો પણ ધરાશાયી થયા. અચાનક ઠંડો પવન ફૂંકાવાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો, તાપમાન નીચે ગયું અને અમદાવાદવાસીઓ કે જે 42-43 ડિગ્રી ગરમીમાં શેકાયા તેમને ગરમીથી ચોક્કસ રાહત મળી છે. ધૂળની ડમરી ઉડતા અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી સાવ ઓછી થઈ ગઈ હતી અને વાહન ચાલકોની સ્થિતિ એવી સર્જાઈ કે તેમને વાહન સાઈડમાં ઊભું રાખી દેવું પડ્યું. થોડીક દૂર સુધીનો રસ્તો પણ દેખાતો બંધ થઈ ગયો અને ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં તો અનરાધાર વરસાદ તૂટી પડ્યો.